क्या छे क्या छे क्या क्या शोधू क्या शोधू हूं मैंने हे सुख क्या छे तू तने शोधी शोधी ने थाक्यो यार नथी तारू कोई सरनामू के न कोई ठेकाणो नथी कोई निशानी क्या छे तू अजाणी वस्ती में शोध्यू जाणीता लता में शोध्यू मंदिर मस्जिद में शोध्यू चर्च गुरुद्वारा में शोध्यू अरे गरीबों की झोपड़ी में शोध्यू अमीरों महलों में शोध्यू माँ बाप ना वाहल में शोध्यू प्रियतमा की आंखों में शोध्यू दोस्तों ना दिल में शोध्यू दुश्मन की नफरत में शोध्यू अरे भूखिया की भूख में तरसिया की तरस में गांजा में चरस में दिवस में वरस में अरे जीवन ना संग में ने मृत्यु की जंग में शोध्यू पण क्याय न मळ्यू क्याय पण न मळ्यू टंकशाळ में हाँ एने कह्यू टंकशाळ पण एने मने चेतव्यु सावधान सुख टंकशाळ में छुपाई ने बैठू छे ए बहुरूपियु छे अनेक नामधारी छे लोको एने धनना नामे तो कोई लक्ष्मी ना नामे कोई संपत्ति तो कोई नगद नारायण ना नामे ओळखे छे बस हूँ निकली पड़ियो सुख ने शोधवा टंकशाळ में खट 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 खटाखट 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 अवाजो आवी रह्या हता रूपियानी नोटो छपाई रही थी कोरा कागड पर मशीन नी एक भींस आवता एक मोटो चित्कार निकळ्यो भाग भाग तू जे शोधे छे ए हूँ नथी जा जा चालियो जा अहींथी हूँ स्तब्ध थई गयो थोड़ी क्षणों पछी एने पोतानी आपवीती संभळावानी शुरू करी एरे कहूं बधा मारी माटे जंखे छे मने मथे छे मारी भक्ति करे छे मारी शक्तिना गुणगान गाय छे હું ધારું તે કરી શકું સંતોને શૈતાન બનાવી શકું છું માણસને હેવાન બનાવી શકું છું તો દાનવને ભગવાન પણ બનાવી શકું છું મારે લીધે લોકો માન પામી શકે છે તો ઈમાન પણ વેચી શકે છે હું સર્વશક્તિમાન સર્વસત્તાધીશ છું તો મેં ધીમેથી પૂછ્યું કે તો તમને દુઃખ શાનું છે એણે કહ્યું મારા અમરત્વ આ અમરત્વ મારી માટે શ્રાપ બની ગયો છે મારે લીધે યુદ્ધો થાય છે ઝઘડાઓ થાય છે દરેક પાપ દરેક અનિષ્ટનું હું મૂળ બની ગયો છું જીવનભર મને છાતીએ વળગી રાખનાર લોકો મરે ત્યારે મને મૂકીને જતા રહે છે હું એમને હાથ જોડીને વિનંતી કરું છું કે મને સાથે લઈ જાઓ પણ નથી લઈ જઈશ મારી મજબૂરી છે કોણ 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 મારો ઉદ્ધાર કરશે આટલું બોલીને તો મને વળગી પડ્યો બોલ 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 મારા પાપનો ભાગીદાર બનીશ હું તો ગભરાઈ ગયો હું તો એને ધક્કો મારીને ત્યાંથી દોડ મૂકી એટલામાં જ મને ઠોકર વાગી અને બેભાન અવસ્થામાં હું કોઈ અલૌકિક જગ્યાએ પહોંચી ગયો હતો દેવોની સભા ભરાયેલી હતી ઇન્દ્રદેવ ખૂબ ચિંતિત હતા એણે બધા દેવોને કહ્યું મારું ઇન્દ્રાસન જોખમમાં છે માણસ બહુ સુખી અને સમૃદ્ધ થઈ ગયો છે નવી નવી શોધો કરી ગયો છે ગમે ત્યારે આપણા સ્વર્ગ પર કબજો મેળવી લેશે માટે એને દુઃખી કરો એનું સુખ ક્યાંક સંતાડ્યું બધા દેવો મૂંઝવણમાં આવી ગયા કે સુખને ક્યાં સંતાડવું એવી કઈ જગ્યા છે જ્યાં માનવી કદી જોતો નથી એ તો આકાશ આંબી ગયો છે અને પાતાળ પણ ભેદી ગયો છે મૂંઝવણનો ઉત્તર ન મળતા ઇન્દ્રદેવ કોપાયમાન થવાની અણી પર જ હતા કે એક શુભવર્ણ આકૃતિ પ્રગટ થઈ એણે કહ્યું મારી પાસે એક એવી જગ્યા છે જ્યાં માણસ કદી નથી જોતો બધા દેવો તો ખુશ થઈ ગયા પૂછવા લાગ્યા બોલો બોલો દેવી એવું કયું સ્થાન છે એવું કયું સ્થાન છે જ્યાં માણસ કદી નથી જોતો એ શુભવર્ણ દેવીએ કહ્યું એ સ્થાન છે માણસનું હૃદય માણસ ગમે તેટલા ફાફા મારશે પણ પોતાની ભીતર કદી નથી જોતો સુખને ત્યાં સંતાડી દો પછી એ શુભવર્ણ દેવી મારી પાસે આવ્યા અને મને કહ્યું તું સુખને શોધવાનું છોડી દે અનુભવ કર જ્યાં જ્યાં સત્ય છે શાંતિ છે કર્મ છે ધર્મ છે ત્યાં બધે જ સુખ છે આંખોથી નહીં અંતરમનથી જો જાગ તારી ભીતર જાગ